આજરોજ તલોદ તાલુકાના છત્રીસા ગામે તલોદ તાલુકામાં રાત્રિથી વધુ વરસાદના કારણે તરા ઓવરફ્લો થવાની ઘટના ધ્યાને આવેલી હતી અને સવારના પોરમાં થોડુંક તરાવની પાળ ગરવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડેલો. એ લોકોને આપણે તાત્કાલિક સવારે 25-30 લોકોને આપણે રેસ્ક્યુ કરેલા હતા અને એમના ઢોર ઢાકર અને પશુઓને સવારે તાત્કાલિક આપણે રેસ્ક્યુ કરાયેલા. અત્યારે પરિસ્થિતિ બિલકુલ નોર્મલ છે અને વધુ વરસાદ આવે તો એ લોકોને આપણે ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાથમિક શાળામાં અન્ય જગ્યાએ આશ્રય સ્થાનની પણ વ્યવસ્થા કરેલી છે. હાલ પરિસ્થિતિ નોર્મલ છે અને બિલકુલ પાણી ઉતરી ગયા પછી તરાવની પાર પુનઃજીવિત થઈ જાય, એનું ઓકે થઈ જાય એ માટે કાર્યવાહી પછી કરવામાં આવશે. સાબરકાંઠાના તલોદનો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 9 ઇંચથી વધુ વરસાદ થાપ્યો છે. વરસાદ થાપવાના પગલે તલોદ સહિત ઇડરમ વિસ્તારોમાં ભારે ખાના ખરાબી સર્જાઈ છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે તલોદ પાસે આવેલા છત્રીસા ગામનું જે તળાવ છે ત્યાં જોઈ શકો છો કે ફાટી ચૂક્યું છે. હાલમાં આપ જે દ્રશ્યમાં જોઈ શકશો આ કોઈ નદી નથી પરંતુ ગામ વચ્ચેથી પસાર થતું છત્રીસા તળાવનું પાણી છે. જે પાણી છે તળાવ ફાટી ચૂક્યું છે. સ્થાનિક કક્ષાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 100 જેટલા વ્યક્તિઓને બચાવવામાં આવે છે, સાથે સાથે પશુઓને પણ બચાવવામાં આવે છે. આપણી સાથે સ્થાનિકો જોડાય છે. વડી જે સ્થિતિ છે શું કહેવું, કેટલા માણસોને બચાવવામાં આવ્યા છે? 100 પશુઓ અને 100 માણસોને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને બચાવી લેવામાં આવ્યા છે. જે વરસાદનું આજે પાણી છે એ ક્યાંથી આવે છે? પાણી તો વરસાદનું ફૂલ વધારે આવ્યું છે. મધપુરા સીમાડા, મોતીશ્રી સીમાડાનું પાણી પણ અહીં આવે છે. એટલે બહુ મોટા વગડા છત્રીસાના લગભગ 80% ખેતીનું જમીનનું પાણી અહીં આવે છે. એટલે પાણીની આવક તો બહુ વધારે છે. આપણી સાથે અન્ય સ્થાનિક જોડાયા છે. શું કહેશો ભાઈ, જે પ્રકારે કેટલાય જિલ્લામાં તળાવ કરાયું છે અને તળાવ ફાટીને દરમિયાન કેટલા લોકો સ્થાનિક વિસ્તારમાં વર્તમાન સ્થિતિ? આ તળાવ છે 60 વીઘામાં અહીંયા છે અને અહીંયાના લોકો 100 લોકોને અહીંયા બચાવવામાં આવે છે, 100 પશુઓને બચાવવામાં આવે છે. અને હાલ જે પ્રમાણે સ્થિતિ છે એ પ્રમાણે ભારે નુકસાન થયું છે અને હજુ પણ વરસાદ પડશે તો ગામને ભારે નુકસાન થવાનું છે. ચોક્કસથી મહત્વની વાત છે કે એક તરફ તંત્રની વાત છે, તંત્ર ઘટનાસ્થળે તાત્કાલિક ધોરણે મુલાકાત લીધી છે. સ્થાનિક વીડિયો સાહેબ આપણી સાથે જોડાયા છે. સાહેબ, વાંચવામાં આવે છે જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે, તળાવ કેવી સ્થિતિ હતું, કેટલા લોકોને બચાવાય અને વર્તમાન સ્થિતિ શું? એટલે હાલ પરિસ્થિતિ આપણી બિલકુલ નોર્મલ છે. આપણે બધા જોઈ રહ્યા છે વધુ વરસાદના કારણે 10 ઇંચ જેટલો વરસાદ આપણો રાત્રિથી પડ્યો છે. એના હિસાબે તળાવ ફાડવાની પરિસ્થિતિ બની હતી. 25-30 લોકોને આપણે અહીંયા સવારી કરાવી અને 60-70 આસપાસ જેટલા પશુઓને આપણે સવારી બહાર કાઢ્યો. હાલ પરિસ્થિતિ નોર્મલ છે અને જો વધુ પરિસ્થિતિ મળે તો લોકોને સચી જાય છે. નોર્મલ થઈ જાય એટલે ગ્રામ પંચાયત અને તાલુકા ઉપરાંત આપણે મીડિયા હું જણાવવા માંગુ છું કે તાલુકાના આગમથી સ્વરૂપે જેટલા પણ આવા તળાવો છે તમામે તમામ ગ્રામ પંચાયત અને આપણે તાકીદ કરી છે
કે તમામ ગ્રામ પંચાયતોમાં સર્વે થઈ જાય અને આવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો પહેલાં આપણે એની કાર્યવાહી કરીશું. દરોજ તાલુકા સંસ્થા ગામે તળાવ ખાતે ધારી સમાજ અને પશુપાલકોને પશુઓને સહાયતા કરવાની ખરેખર કરી છે અને તેમને ધ્યાન પૂરતા પવિત્ર પડતા જ આવી અને પાટીકો જોવા બોમ્બથી પડશે. તળોદ તાલુકા છત્રીસા ગામે તળાવ ફાટતા માલધારી સમાજ અને પશુપાલકોને પશુઓને સહાયતા કરવાની ફરજ પડી છે અને તંત્રને જાણ કરતાં તંત્ર જ કરતાં જ આવી અને સહાયતા કરવામાં ખૂબ કામે લાગી છે અને બચાવ્યા છે, જીવ બચાવ્યા છે. કેટલા કેટલા બચાવ્યા માણસો, કેટલા પશુ, સો એક પશુઓ અને 101 માણસોને સ્થળાંતર કરાવ્યું છે અને હવે સત્વરે જો આ વરસાદ ચાલુ રહેશે તો વધુ નુકસાનની ભીતિ છે. કેટલા પશુઓ બચાવાય? 100 પશુઓને સ્થળાંતર કરાવ્યું છે અને 101 માણસોને સ્થળાંતર કરાવ્યું છે અને અત્યારે તે આશરો લઈ રહ્યા છે. છત્રીસા ગામમાં પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે નદી નથી વહેતી, અહીંયા તળાવ ફાટી ગયું છે અને તળાવ ફાટવાથી આપણા આ છત્રીસા ગામમાં ભારે નુકસાન થયું છે અને અહીંયાના ખેડૂતો અને રહેવાસીઓને મોટું પાયે નુકસાન થયું છે ને સર, સત્વરે જો રિપેરિંગ થાય તો સારું છે, નહીતર આનાથી વધારે નુકસાન થવાનું.